શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર, આપનું સ્વાગત છે વી આર લાઈવ ના કાર્યક્રમ ફેમિલી ડોક્ટર માં અને હું છું આપની સાથે ધ્વની. ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં મિત્રો, જ્યારે આપણે દરરોજ અલગ અલગ વિષયને લગતી માહિતી મેળવીએ છીએ, જ્યારે ખાસ કરીને બુધવારના રોજ આપણે આયુર્વેદિક સારવાર, આયુર્વેદિક રીતે કોઈ પણ રોગમાં આપણને કઈ રીતે મદદ મળી શકે છે તેના વિશે ચર્ચા કરતા હોઈએ છીએ. તો ગત સપ્તાહે આપણે માહિતી મેળવી હતી દાદર વિશે. દાદર કેમ થાય છે, દાદર જ્યારે પણ થાય છે ત્યારે તે આપણે જોઈએ તો આખા શરીર ઉપર જખામાંથી શરૂઆત થતી હોય છે. કોઈ એક જગ્યાથી શરૂઆત થાય છે અને પૂરતી કાળજી ન રાખવામાં આવે તો તે આપણા શરીર પર બીજા જે અંગો છે ત્યાં પણ થઈ શકે છે. તેવી માહિતી આપણે મેળવી હતી ત્યારે તેના બીજા જે લક્ષણો છે તે ઉપરાંત દાદર થવાના કારણો વિશે પણ આપણે ગત એપિસોડમાં ચર્ચા કરી હતી. તો આજે આપણે એ વિશે પણ ચર્ચા કરીશું કે દાદરની આયુર્વેદમાં કયા પ્રકારની સારવાર ઉપલબ્ધ છે, ત્યારે પંચકર્મ દાદરની સારવારમાં કઈ રીતે ઉપયોગી છે. તો આવો તે જ વિષય પર આપણે માહિતી મેળવીએ 26 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા વૈદ્ય રાજેશભાઈ ઠક્કર પાસેથી. રાજેશભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર રાજેશભાઈ. આપણે ગત સપ્તાહે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી દાદરના લક્ષણો જે છે, દાદર થવાના કારણો છે, તેના પ્રકાર અમુક પણ આપણે ચર્ચ્યા હતા. તો આજે જે દર્શક મિત્રો ગત સપ્તાહે આપણો એપિસોડ ચૂકી ગયા હોય તો તેમના માટે ટૂંકમાં થોડુંક એમને માહિતી આપશો? દાદર અને દાદર બંને રીતે, નાનો દ અને મોટો દ, એવી રીતે બંને રીતે ગુજરાતીમાં લોક ભાષામાં બોલાય છે. આયુર્વેદના ગ્રંથોમાં એને દદ્રુ મંડલ તરીકે કીધું છે. એકલું દદ્રુ પણ કહેવાય છે, દદ્રુ મંડલ પણ કહેવાય છે. અંગ્રેજીમાં એને મેડિકલ સાયન્સમાં રિંગ વર્મ તરીકે ઓળખવામાં આવે છે. બંનેમાં શબ્દોની સમાનતા છે. દદ્રુ મંડલ, મંડલ એટલે ગોળાકાર. તો એવી રીતે જે દાદરનું ચકામું થાય ને એ ગોળાકાર હોય છે. ઇંગ્લિશમાં પણ એનું નામ રિંગ વર્મ છે. કૃમિઓને કારણે થતું એક રાઉન્ડ ચક્કર જે હોય એને રિંગ વર્મ કહેવામાં આવે. આવી રીતે એનું નામકરણ છે. મોટે ભાગે એ ગોળાકારમાં હોય અને એની કિનારી છે ઉપસેલી હોય, લાલાશ પડતા જેવા કલરની હોય, વચ્ચેનો ભાગ સેજ દબાયેલો હોય અને જબરજસ્ત ખંજવાળ આવતી હોય. એમાંથી ક્યારેક સ્ત્રાવ થાય, ક્યારેક ન પણ થાય, પણ બહુ ખંજવાળવામાં આવે તો અંદરથી ઝીણો પાણી જેવો સેજ એવો સ્ત્રાવ થતો હોય છે. અને ખંજવાળ્યા પછી જ્યાં સુધી એ સ્ત્રાવ ન નીકળે ત્યાં સુધી દર્દી એને ખંજવાળવાનું બંધ ન કરે, આવા લક્ષણો જે જોવા મળતા હોય. અને એક સાથે અનેક પ્રકારના એવા ચકામાં પણ એકબીજાની સાથે ભેગા થઈ જાય એવું મળતું હોય છે. જી બિલકુલ રાજેશભાઈ, આપણી સાથે એક કોલર મિત્ર જોડાયેલા છે, આપણે પહેલા તેમના પ્રશ્ન પર ચર્ચા કરીએ. હેલો 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 થોડુંક કનેક્શન ઇશ્યુ પણ થયું છે, તેના કારણે કોલર મિત્રને વિનંતી રહેશે કે ફરી અમારી સાથે જોડાય. નેટવર્ક ઇશ્યુના કારણે આપનો કોલ ડિસ્કનેક્ટ થયો છે. રાજેશભાઈ, આપે ખૂબ જ સરસ રીતે માહિતી આપી અને ટૂંકમાં જે આખો સાર હતો તે દર્શક મિત્રને આપ્યો, ત્યારે આપે જણાવ્યું, આપણે ગત સપ્તાહે તમામ દર્શક મિત્રોને હિંટ તો આપી જ હતી કે દાદર જે છે તેને આપણે જડમૂળમાંથી મટાડી શકીએ. આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે. હેલો, પાટણથી પ્રકાશ ભટ્ટની બોલું છું. જી નમસ્કાર પ્રકાશભાઈ, આપનું સ્વાગત છે, જણાવો આપનો પ્રશ્ન. વારંવાર પસીનાને લઈને દાદર થતી હોય છે તો એના માટે શું ઉપાય છે, અને દાદર સફેદ પ્રકારની થતી હોય તો એના માટે જળમાંથી મટી શકે એવા કોઈ ઉપાયો ખરા? હા, તમને કેટલા સમયથી છે? લગભગ ઉનાળાના સમયમાં થતું હોય છે અને શિયાળો આવતા આ પ્રોબ્લેમ થતો નથી. એટલે ઉનાળામાં કેટલા વર્ષથી હશે અંદાજે? અંદાજે મારે 10 કે 15 વર્ષથી થાવ. ઓકે, અને સ્ટીરોઇડની અને બીજી બધી ટ્યુબ લગાડો છો તમે બીજી કોઈ પણ દાદર માટેની? દાદર માટેની અમે બીટેક્સનો ઉપયોગ વધારે કરીએ છીએ અને ટ્યુબ લગાવતા નથી, પણ પસીનો થાય ત્યારે જ આ પ્રોબ્લેમ થાય છે, બાકી પ્રોબ્લેમ થતો નથી. અને શિયાળામાં બિલકુલ આ પ્રોબ્લેમ નહીં રહેતો.
ચોક્કસ ચોક્કસ હું જવાબ આપું છું અને આયુર્વેદિક ના ઉપાયો પણ બતાવું છું આપને. એમને ઉનાળામાં શરૂ થાય છે મોટે ભાગે દાદર ને ક્લેદજન્ય વ્યાધિ એટલે ફંગલ ડિસીઝ છે, તો ફૂગને કારણે થતી તકલીફ છે. એટલે એની અંદર કેવું હોય કે જ્યાં પસીનો વધારે થતો હોય ને તો ત્યાં એ દાદર થવાની શક્યતાઓ વધારે હોય છે. એટલે પસીનો વધારે ક્યાં થાય, તો અંડર આર્મ્સ એટલે આપણી બગલનો ભાગ છે, કમરનો ભાગ છે, છાતીમાં સ્તનની નીચેનો જે ભાગ હોય ત્યાં હોય, અને બંને પ્રાઇવેટ પાર્ટની આજુબાજુનો જે ભાગ હોય તો ત્યાં એ જે છે પસીનો વધારે રહેતો હોય અને તમે એ સુકાઈ ના શકે, અને કપડાં પણ જો સિન્થેટિક પહેરવામાં આવે અને જેથી કરીને પસીનો ન શોષાય તો એવી જગ્યા પર દાદર થવાની શક્યતા વધારે હોય. આપણે આ થોડો પ્રશ્નને લાંબો એટલા માટે જવાબને કરીએ છીએ કે એ આપણા વિષયનો જ ટ્રીટમેન્ટનો જ એક ભાગ છે એટલા માટે. અને એ જે છે પસીનાને કારણે વધારે થાય તો દિવસમાં બે વખત સ્નાન કરવું, ઉનાળાનો સમય અને ગરમીનો જ્યારે કે પસીનો વધારે થતો હોય તો શરદ ઋતુ છે, ગ્રીષ્મ અને શરદ ઋતુ બંનેમાં દિવસમાં બે વખત સ્નાન કરવું અને સાથે સાથે એ ભાગને કોરો કરવો, એટલે રૂમમાં પ્રાઇવસી રાખી અને એ જે ભાગમાં દાદર થયું હોય એને કોરો કરી નાખવી. એના બહુ જ સારા ઉપાયો છે. લગાડવા માટે ત્યાં એક બૃહદ મરીચ્યાદી તેલની હું ભલામણ કરું છું અને સાથે એક ગંધક રસાયણ નામની ગોળી આવે છે, બે બે ગોળી નિયમિત લેવાની છે, 3-4 મહિના માટે આપણે લેવાની એમને ભલામણ કરીએ છીએ. જી બિલકુલ, ખૂબ જ સરસ રીતે રાજેશભાઈ આપે દર્શક મિત્રને માહિતી આપી. ત્યારે આપણો વિષય જે છે તેને એકદમથી અનુકૂળ લક્ષીને પ્રશ્ન હતો. ત્યારે બીજો પ્રશ્ન એ થાય છે કે આજના સમયમાં જે ફિટનેસ પ્રેમીઓ જે છે તેવી રીતે સતત જીમ કરતા હોય છે અથવા તો લોકો કહેવાય ને બ્રિસ્ક વોકિંગ કરતા હોય છે ને આવી અલગ અલગ પ્રવૃત્તિઓમાં તે સતત રચ્યા પચ્યા રહે છે, ત્યારે આપણે હું અંદાજિત વાત કરું તો અંદાજિત 2-3 કલાક થી વધારેનું જયારે આવી રીતે વોર્મ અપ અથવા તો એક્સરસાઇઝ થતી હોય છે તો એ લોકોને પસીનાનું જે પ્રમાણ જે છે તે સ્વાભાવિક રીતે ખૂબ જ વધુ જોવા મળે છે. તો તેવા લોકોને શું કાળજી ખાસ રાખવી જોઈએ? એક વખતે આપે જણાવ્યું હતું ગત એપિસોડમાં કે તે લોકોએ સ્નાન તરત કરવું જોઈએ, તે સિવાય બીજી કયા કયા પ્રકારની કાળજી રાખવી જરૂરી? એટલે સ્નાન કરી અને ચોખ્ખાઈ રાખવી એ તો છે, બીજું એક મહત્વનું હમણાં હું મેં શબ્દ વાપર્યો છે કે એ ભાગને કોરો થવા દેવાનો. એટલે મોટે ભાગે ફંગસ ક્યારે વધે તો ક્લેદ શબ્દ વાપર્યો છે, ક્લેદ એટલે ભીનાપણું, જ્યાં ભીનાશ હોય ને ત્યાં જ કૃમિની શક્યતાઓ વધી જાય છે, બરાબર છે? એટલે આયુર્વેદમાં એને કૃમિજન્ય ગણ્યું છે. તો એટલે કૃમિ એટલે એક પ્રકારની ફૂગનો એક પ્રકાર છે, એની સાથે એવી રીતે આપણે સરખાવી શકીએ. તો વસ્તુ એ છે કે એ ભાગને કોરો કરવાનો, ડ્રાય થવા, સૂકાપણું આવવું જોઈએ. તો એ માટેનું એવું કેવું કરી શકાય કે એક રૂમમાં પ્રાઇવસી કરી અને તમે છે જે શરીરમાં જે ભાગમાં દાદર થયેલી હોય અથવા વધારે પસીનો થતો હોય તો એને સૂકું થવા દો. દિવસમાં એક વાર અથવા બે વાર, ફક્ત 10 જ મિનિટ તમે આ જો સમય કાઢો અને એ ભાગ કોરો થઈ જાય તો ફંગસ ની હજારો કોલોની ને મરી જવું પડે, બરાબર છે? આ ફરજિયાત છે. એટલે કેમ કે ભીનાશ હશે તો જ ફંગસ નું પોષણ થશે, સૂકું પડી ગયું એટલે ફંગસ ને ટકાવવું અઘરું પડી જાય અને એનું આયુષ્ય બહુ લાંબુ હોતું નથી. કેટલાક કલાકોનું, 16, 18, 24, 22, 32 કલાકનું આયુષ્ય હોય તો એને મરવું જ પડે છે, બરાબર? એટલે એને અનુકૂળ વાતાવરણ ન મળે તો એક આ બહુ મહત્વનો ઉપાય, સારી રીતે સ્નાન કરવું અને એ ભાગને દિવસમાં કમસે કમ એક વાર કોરો કરવો 10-15 મિનિટ માટે અને સુકાઈ જાય. તો આ બહુ જ સારો ઉપાય, કોઈ પણ ટ્રીટમેન્ટ કર્યા વગરનો, કોઈ પણ વસ્તુ લગાડ્યા વગરનો એક સારો ઉપાય કહી શકાય. જી બિલકુલ. અને જયારે આપણે જોતા હોઈએ છીએ દાદર માં તો જો આપણે કદાચ વધારે ખણીએ અથવા તો તે વધારે સુકાઈ જતું હોય, આપણે જોઈએ તો ચામડી ખરતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે, ત્યારે ખણ જે છે ને એ ખૂબ જ ઘણી વખત આવે છે, મીઠી ખાણ આવતી હોય છે. તો ઘણા લોકો જે આપણે વાત કરીએ રાજેશભાઈ, તો ચક્કુ હોય અથવા તો એવા ધારદાર સાધનોથી ખણ કરતા હોય, બધું જ વાપરતા હોય, તો એ શું યોગ્ય ગણી શકાય? કારણ કે એ જો ચપ્પુ અથવા તો ચમચી બીજા કોઈ ખોરાકમાં યુઝ થાય તો અવશ્ય થી બધા. આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હા જી નમસ્કાર, આપનું નામ જણાવશો? હા રાજેશ ભાઈ વાત કરું છું. હા ભલે, મારે દાદર માટે નું પ્રશ્ન છે, મેં અગાઉ એને વસ્તુ છે દવા લીધેલી છે, મારે થોડું પૂછવું છે. સોમનાથ બોલું છું. જી બિલકુલ જણાવો. તો મને થોડી તકલીફ છે ને, તો મારી એજ તો 72 છે ને થોડુંક આમ બળતરા થાય છે અંદાજની જગ્યાએ, ને તો કબજિયાત જેમ રહે છે એટલે દવા તો લઉં છું. નિરંજન ફળી મને એ બતાવ્યો છે, રાજસ્થાન થોડુંક માનું છું, એને પહેલા મેં દવા લીધેલી છે. હું સોમનાથ થી બોલું છું. નહીં તમારે ક્યાં મળ પ્રવૃત્તિ ના મળમાર્ગ ની જગ્યા પર બળતરા થાય છે?
અંદર જ થોડી બળતા હોય છે, એમ કઈ ઓલું શું છે સરસ એવું એવું કઈ નથી. મારો પ્રશ્ન હું જે પૂછું એ જવાબ આપો, તમને સતત બળતરા થાય કે પછી ખાલી મળ પ્રવૃત્તિ પછી થાય? કેટલા સમય થી તકલીફ છે? 3-4 મહિના થયા. 3-4 મહિના આવ્યો તો ત્યાં તમારે અહિયાં તમારી આવ્યો તો હું પહોંચી નતો, હું રહું છું રૂમ માં. હા હા, કશો વાંધો નહીં. હા બોલો, હવે હું તમારે કઈ કેવું છે કે હું પ્રશ્નો નો જવાબ આપું? હા હા, સારું. ફોન કપાય છે, ટીવી ઉપર અવાજ સાંભળું, એમને આપણે જવાબ આપીએ છીએ. બળતરા મળબાર્ગના ભાગે થાય છે, એટલે મે બી કદાચ વાઢિયો પડ્યો હોય, જેમ પગમાં વાઢિયા પડે ને એવી રીતે ગુદા માર્ગમાં પણ વાઢિયા પડી શકે છે, જેને ફિસર કહેવામાં આવે છે. એટલે એ ચીરા પડ્યા હોય એવું પણ કહી શકીએ આપણે, તો એ બળતરા કરી શકે છે. કદાચ મસા ના હોય તો પણ બળતરા થઈ શકે છે, લોહી નથી પડ્યું એટલે કદાચ એવું બની શકે ને એમની ઉગ્રતા પણ ઓછી છે, તો બે ઔષધોથી એમને સરસ ફાયદો થઈ શકે છે. એક એમને ચંદ્રકલા રસ નામની ગોળી આવે છે, બે બે ગોળી નિયમિત લેવાની, 3-4 મહિના માટે સળંગ લેવાની છે, અને ઘી સાકર સાથે જો ચાટીને લેવામાં આવશે તો બહુ સરસ ફાયદો થશે. નંબર બે, રાત્રે સૂતી વખતે ઇસબગુલ અને સાથે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ બંનેમાંથી એક એક ચમચી લઈ અને રાત્રે કબજિયાતની એક જુલાબની દવા તરીકે આ વસ્તુ લેવાની છે, અને એ નવશેકા ગરમ પાણી સાથે લેવાનું, એટલે સવારે મળ પ્રવૃત્તિ ખુલાસી ન થશે, ઇસબગુલ હશે એટલે એને મળની અંદર ભેજને જાળવી રાખે, એટલે એના કારણે ઘસાય નહીં એટલે બળતરા ન થાય અને સરળતાથી એ જાડો નીકળી જશે. લગાડવા માટે જાત્યાદી ઘી નામનું એક ઔષધ આવે છે, એ ત્યાં એમને લગાડવાનું છે બહુ સરસ, અને મરચું તેલ વગેરે માપનું કરી નાખો અને ચોક્કસથી આ પ્રશ્ન તમારો સોલ્વ થઈ જશે. જી બિલકુલ રાજેશભાઈ, તો રાજેશભાઈ આપણે જે પ્રશ્ન પર ચર્ચા કરી રહ્યા હતા તો તમે આગળ વધી. ચોક્કસ, આપણે એક વાત થઈ કે સારી રીતે સ્નાન કરવું, એ ભાગને દિવસમાં એકાદ વખત કોરો કરવો, અને બીજું કે નાવા માટે લીમડાના પાંદડા હોય એને ઉકાળીને એનું જે પાણી બન્યું હોય તો એને પણ આપણે વાપરી શકાય છે. ન મળી શકે અને વ્યવસ્થા ના થાય તો લીમડાનું સાબુ બહુ જ ઉત્તમ છે. લીમડાનું સાબુ પણ માર્કેટમાં મળે છે અને કોસ્મેટિક પર્પઝથી બનેલો હોય એવી રીતે નહીં કે જેમાં ખાલી પરફ્યુમ નાખ્યું હોય લીમડાનું, એવું નહીં. લીંબોડીનું તેલ જેમાં ઓરિજિનલ હોય અને જે આપણી પરંપરાથી વર્ષોથી સદીઓથી બનતો આવ્યો જે સાબુની પદ્ધતિ છે, તો ખાદી ભંડારમાંથી એ મળી શકે. કોઈ દર્શક મિત્ર છે? હા, તો એ જે ખાદી ભંડારમાં જે લીમડાનું સાબુ જે મળે છે ને, એમાં બેઝિક રીતે તેલ હોય અને એની ઓરિજિનલ આયુર્વેદની પદ્ધતિથી બનાવવાની, સાબુ બનાવવાની એક ચોક્કસ પદ્ધતિ છે, તો એ પ્રમાણે બનેલું હોય તો એ બહુ જ સરસ ઉપયોગી સાબિત થઈ શકે છે. અને મેં એવા અનેક દર્દીઓ જોયા છે કે જેને રિપીટ થતું હોય, તો કદાચ કોર્સ પતી ગયો અને દવા રોગ મટી ગયો છે, તો લાંબા ટાઈમે એ ખાદી ભંડારમાંથી મળતો લીમડાનો સાબુ અથવા કરંજનો સાબુ, જેને કણજીનો સાબુ પણ કહેવામાં આવે, તો એ પણ એમાં બહુ જ સરસ ઉપયોગી સાબિત થઈ શકે. અત્યારે હું તમામ દર્શક મિત્રોને ફરીથી એક વખત અપીલ કરવા ઈચ્છીશ કે જ્યારે પણ આપ ફોન કરો ત્યારે અવશ્યથી નોટ અને પેન સાથે રાખો, અથવા તો વિડીયો રેકોર્ડિંગ આપ કરી શકો છો જ્યારે પણ રાજેશભાઈ આપના પ્રશ્નનો ઉત્તર આપતા હોય ત્યારે, તો આપને સરળતા પણ રહેશે અને બીજા દર્દીઓને પણ મોકો મળશે કે તેઓ અમારી સાથે જોડાઈ શકે અને તેમના પ્રશ્નની રજૂઆત કરી શકે. ત્યારે દાદર વિશે સામાન્ય રીતે રાજેશભાઈ લોકો એવું કહેતા હોય છે કે એક વખત જયારે દાદર થાય છે, શરૂઆત ખૂબ જ નાના એવા દાદર થી થતી હોય છે, ત્યારે એન્ટીફંગલ ટ્યુબ જે છે અથવા તો અમુક દવાઓ આવતી હોય છે, તો તેવી દવાઓના કારણે જો કોઈ વ્યક્તિ બહારથી જ ઓન ટેબલ લઈ લે છે તો એના કારણે શરીરના અન્ય ભાગોમાં પણ આ તકલીફ થવા થતી જોવા મળે છે. એ જગ્યાએથી ભલે મટી જાય પણ બીજા જ સ્થાને આપણને જોવા મળે છે, તો એના માટે આપ શું સલાહ આપશો? બહુ મહત્વની વસ્તુ છે કે આપણે ટ્યુબ થી અત્યારે મટાડી દેવાની કોશિશ કરીએ છીએ, પણ વસ્તુ એ થાય છે કે બહુ એન્ટીફંગલ દવાઓને લગાડવાના કારણે, ગળવાના કારણે અત્યારે એટલું બધું રેઝિસ્ટન્સ આવી ગયું એટલે પ્રતિરોધ થઈ ગયો છે કે એ ફંગસ ઉપર એ દવાઓની ઇફેક્ટ રહેતી નથી. જે વ્યક્તિને પહેલી વખત થયું હોય તો રિઝલ્ટ સારું આવે એટલે પ્રભાવમાં આવી જાય, પણ પછી વારંવાર થયા કરે, જેવી દવા બંધ કરે તો એનાથી 3 ચકામાં હતા તો 4 કે 5 થઈ જાય છે,
એક જગ્યાએ હતું તો બે જગ્યાએ થાય, ત્રણ જગ્યાએ હતું તો ચાર જગ્યાએ થાય, એવી રીતે ફેલાવો વધતો જાય છે. અને વર્ષો સુધી હેરાન થતા એવા હજારો દર્દીઓ મેં પોતે પણ જોયા છે. એટલે એને કારણે શું થાય, જે રેઝિસ્ટન્સ આવી ગયું ને કે એન્ટી ફંગલ દવા, એ ટ્યુબ એ ધાધર ને જે ફંગસ છે એને મારી શકતી નથી. એટલે શું થઈ જાય છે કે વારંવાર રિપીટ થાય છે અને એની દવાની અસર એની ઉપર થતી નથી. તો અહીંયા મહત્વની વસ્તુ એ છે કે આયુર્વેદિક સારવાર કરવી જોઈએ, બરાબર છે. એટલે કદાચ જે કે બે કે ત્રણ કે ચાર દિવસમાં જે મટે છે એની કદાચ પાંચ થી સાત દિવસ કે દસ દિવસમાં મટે છે. અને બહુ જ આયુર્વેદમાં પણ પ્રભાવી એવા અનેક ઉપાયો છે, આપણે ચર્ચા કરતા રહીશું. એમાં બે વસ્તુ આપણે વાત કરી કે લીમડાનો સાબુ અને કરંજનો સાબુ. એવી રીતે એનું તેલ પણ આવે છે, ઓરિજિનલ તેલ આવે જે લીંબોડીના બીજ માંથી નીકળે અને કણજીના બીજ માંથી નીકળે. કણજીના બીજ તો અમદાવાદ કોર્પોરેશન મોટાભાગના રસ્તાઓમાં એટલું બધું વાવેતર કરેલું છે એટલે ઇઝીલી અવેલેબલ હોય, ના મળે તો પણ તમે એનું તેલ તૈયાર મળતું હોય છે. તો એ કણજીનું તેલ અને લીંબોડીનું તેલ મિશ્ર કરીને પણ વાપરી શકાય, અને સાથે સાથે એકલું તેલ પણ એમાંથી કોઈ પણ જે મળે છે એ વાપરવું હોય તો એ બહુ જ સરસ છે. પણ વસ્તુ એ છે કે એની કડવી સુગંધ બહુ હોય, અને એ ઓરિજિનલ હોય તો એકદમ સેજ જાડું તેલ હોય, પણ બહુ જ પ્રભાવી અને બહુ જ સરસ અસરકારક હોય. એટલે આ ઘરગથ્થુ પ્રયોગ તરીકે ઉપયોગ કરવો હોય અને એની સારવાર કરાવી હોય, આયુર્વેદ ડોક્ટર્સને બતાવી અને ટ્રીટમેન્ટ કરાવી હોય, એ તો ઉત્તમ ઉપાય છે જ. વારંવાર થતું હોય તો દોષોની શુદ્ધિ કરાવી પડે, લોહી શુદ્ધિની ઔષધિઓ લેવી પડે. કેમ કે શું થશે કે ખાલી બહારની લગાડવાની દવાથી ફક્તો મટી જાય એવું ન બની શકે. કેમ કે શરીરમાં તમે અયોગ્ય આહાર વિહારને કારણે શરીરમાં દોષ વધેલા હોય તો એ દોષને ઘટાડવા માટે નિષ્ણાત વૈદ્યની સલાહથી સારવાર કરવી જરૂરી છે. જી, આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાયેલા છે. હેલો. હેલો જી, નમસ્કાર. આપનું નામ જણાવશો અને કયા વિસ્તારથી વાત કરી રહ્યા છો? હા, હું બરોડાથી મરિયમબેન બોલું છું. જી મરિયમબેન, જણાવો. મારે ડોક્ટર સાહેબને એક વાત પૂછવી છે કે મારા મિસ્ટરને બે દિવસથી પગે દુખતું હતું ને પેશાબ વાટે દુખતું હતું, તો સોનોગ્રાફી કરાવીને તેઓ કિડનીમાં લોહીની ગાંઠ છે 1.6 ની, એના માટે શું કરવાનું? હા, એટલે હવે આમાં બે વસ્તુ થાય કે ગાંઠ કયા પ્રકારની છે અને અંદર સોનોગ્રાફીના રિપોર્ટમાં શું પરિસ્થિતિ છે, પેશાબનો અવરોધ થઈ રહ્યો છે કે નહીં, અને બીજા તો શક્ય બને તો આ પરિસ્થિતિ જે છે એને તમે અમારું નીચે વોટ્સએપ નંબર આવે છે નિસર્ગ આયુર્વેદનો, બરાબર છે, તો ત્યાં તમે રિપોર્ટ મોકલી અને વાતચીત કરી અને સમય લઈને એપોઇન્ટમેન્ટ લઈને એવી રીતે વાતચીત કરી શકશો. હા, એટલે આમાં કેવું હોય કે કેટલાક પ્રશ્નો અને પરિસ્થિતિ રોગની ગંભીરતા હોય ને તો ખાલી એક જ વસ્તુથી કે એક જ ગાંઠ હતી પણ એ ખરેખર સિસ્ટ છે, કોર્ટિકલ સિસ્ટ છે કે કયા પ્રકારની ગાંઠ છે, અને એનું બીજું નિદાન શું થયેલું છે, પથરી છે અથવા કિડનીમાં સોજો કે હાઇડ્રોનેફ્રોસિસ એટલે કે પેશાબનો ભરાવો થઈ જાય અને ફિલ્ટર થઈને નીચે ન ઉતરે એવી પરિસ્થિતિ થાય છે કે નથી થતી, તો એ બધું પણ જાણવું જરૂરી હોય છે, બરાબર છે. એટલા માટે કેવું હોય કે અંદર, અને બીજું કે યુરિનનો પણ રિપોર્ટ થયો હોય, તો યુરિનનો રિપોર્ટ થયો હોય તો એમાં લોહીના કણો જાય છે, ઇન્ફેક્શન છે કે નહીં એ પણ પરિસ્થિતિ જાણવી જરૂરી હોય. એટલે એઝ એ હોલ સારી અને ચોક્કસ ટ્રીટમેન્ટ કરાવવી હોય તો આ બધી પરિસ્થિતિઓને જાણવી પડે, તો તમે વોટ્સએપ ઉપર રિપોર્ટ મોકલી અને કન્સલ્ટેશન કરાવી શકો છો. પ્રાથમિક રીતે હું તમને બે ઔષધો સૂચવું છું, એ લઈ અને તમને અત્યારે રાહત પ્રાપ્ત કરી શકો છો, પણ સચોટ અને પરફેક્ટ સારવાર આયુર્વેદિક કરાવવી હોય તો તમારે એ કન્સલ્ટેશન કરાવવું જરૂરી બને. એથી ફોન કપાય છે, ટીવી ઉપર અવાજ સાંભળો તમે. હા, એમને આપણે બે પ્રકારના ઔષધો સૂચવીએ છીએ. એક ચંદનાદી વટી નામની એક ગોળી આવે છે, બે બે ગોળી લેવાની છે, અને સાથે ગોક્ષુરાદી ગુગળ આવે છે એની પણ બે બે ગોળી, સવાર સાંજ બંનેમાંથી બે બે ગોળી એમને ગળવાની છે. શક્ય બને તો બહુ તીખા પદાર્થો ન ખાવા, દહીં અને મેદાની આઈટમો પણ છોડી દેવાની છે, અને વ્યક્તિગત રીતે કન્સલ્ટેશનની આપણે ભલામણ કરીએ છીએ. જી બિલકુલ રાજેશભાઈ, તો આપે હમણાં માહિતી આપી તેમાં આપે જણાવ્યું કે લોહી શુદ્ધિકરણની અમુક દવાઓ પણ લેવી પડે છે, એટલે કે હું એમ કહી શકું કે એના કારણે લોહી જે છે તેને પણ અસર થાય છે, દાદર થવાના કારણે લોહીનું પ્રમાણ ઘટી શકે છે એનાથી શરીરમાં? હા, એટલે આયુર્વેદની દ્રષ્ટિએ એવું થાય કે ખંજવાળ આવે ને તો એના કેટલાક બેઝિક પ્રિન્સિપલ છે, ત્રણ દોષ ઉપર આધારિત, નાસ્તિક કફેન વિના કંડુ, નાસ્તિક પિત્તેન વિના દાહમ, નાસ્તિક વાતેન વિના સુલભ. એટલે એનું ગુજરાતી કરીએ તો એવું થાય કે કફ દોષ એટલે કે ચિકાશ, લોહીમાં જ્યાં સુધી ચિકાશ વર્ગીય તત્વો જે છે એ વધ્યા હોય તો એટલે એના વગર ખંજવાળ આવે જ નહીં, બરાબર. પિત્ત વગર, ગરમી વગર,
એના વગર બળતરા ના થાય, તમને ખાટા ઓડકાર અને એ બધું જે થાય છે છાતીમાં બળતરા, તો એ પિત્ત કરાવે છે. ચામડીમાં પણ લાલાશ લઈને બળતરા કરાવે તો પણ એ પિત્ત કરાવે છે. એવી રીતે વાયુ વગર દુખાવો ન થાય, બરાબર. સાંધાઓમાં અને નસોમાં જે દુખાવો થતો હોય તો એ વાયુ દોષ એમાં કારણભૂત હોય. તો આયુર્વેદના બેઝિક વસ્તુ છે. તો એવી રીતે રક્તમાં જ્યારે કફ દોષની વૃદ્ધિ થઈ હોય અને ચિકાશ વર્ગીય તત્વો વધી ગયા હોય, આપણે એવા બધા પદાર્થો વધારે ખાધા હોય, તો એને કારણે જે રક્ત પોતાના મૂળ સ્વભાવ જે છે એને છોડી દીધું હોય, અને એને કારણે એવું ચોખ્ખું લોહી હોય તો એમાં ધાધર, ભલે તમે ધાધર થયેલી વ્યક્તિના સંપર્કમાં આવો છો, એની રૂમાલ કે નેપકિન વાપરો છો, છતાં પણ તમારું લોહી જો શુદ્ધ હોય તો એ ધાધર તરત જ ત્યાં ડેવલપ થઈ શકતી નથી. પરંતુ એ જ રીતે તમે સંપર્કમાં આવ્યા હોય, તમે અયોગ્ય ખોરાકને કારણે તમારા શરીરમાં દોષ વધેલો હોય તો એ થવાની શક્યતા વધી જાય છે, બરાબર છે. એટલે આયુર્વેદ એવું કહે છે કે ધાધરમાં ફંગલ ઇન્ફેક્શન કરતા પણ તમારા શરીરની અંદર દોષ વધેલો હોવો એ મુખ્ય કારણ છે. અને એ કરાવી લો છો તો ફક્ત ને ફક્ત બહારની લગાડવાની દવા ન લો, અને ફક્ત લોહી શુદ્ધિની દવા લીધી હોય તો પણ એ રોગ કાયમ માટે મટી શકે અને ફરીથી રિપીટ ન થાય, એટલા માટે સારવાર કરવી જરૂરી હોય છે. રાજેશભાઈ, આપણે એ પ્રશ્ન વિશે પણ માહિતી મેળવીએ જેની ઉત્સુકતા પૂર્વક સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે કે દાદર જે છે એમાં આયુર્વેદ, આપે પહેલા પણ જણાવ્યું કે લીમડાનો સાબુ અથવા તો કળંજનો સાબુ જે છે તેનાથી એનું તેલ પણ ઉપલબ્ધ છે જેનાથી રાહત થઈ શકે છે અને ઘણો ખરો આપણને મદદ મળી શકે છે. તો બીજી કયા પ્રકારની આયુર્વેદમાં આપણી પાસે સારવાર ઉપલબ્ધ છે તે વિશે જણાવશો? બહુ સરસ બે ઉત્તમ વનસ્પતિઓની આપણે વાત કરીએ કે જેનું નામ જ ચક્રમર્દ, એટલે ચક્ર એટલે જે ચક્ર એટલે મંડલ, પાછું ગોળ આકાર, બરાબર છે, એનું મર્દન કરી નાખે એટલે કે જે ગોળ આકાર સ્વરૂપે જે રોગ થાય છે દદ્રુ નામનો, દદ્રુ મંડલ, એને એ ચક્રનું મર્દન કરી નાખે, તોડી નાખે છે એના મદને, તોડી નાખે એવું ચક્રમર્દ નામની વનસ્પતિ. સંસ્કૃતમાં નામકરણ પણ બહુ સરસ હોય, બરાબર. અને એનું ગુજરાતી નામ છે પુવાડીઓ, એના બીજ આવે છે નાનકડા આવા આમથા બીજ હોય છે, અને એ જે પુવાડિયાના જે બીજ હોય એને તમે પાવડર કરીને, તાજા લીલા હોય તો પણ વાપરી શકો, ન હોય તો એને સૂકવીને એનો પાવડર પણ તૈયાર મળતો હોય છે, તો એ પાવડરને તમારે ખાટી છાશ સાથે લેપ કરવાનો, બહુ જ અતિ ઉત્તમ ઉપાય છે. ચક્રમર્દ પુવાડિયો એનું ગુજરાતી નામ ને ચક્રમર્દ છે એનું સંસ્કૃત નામ છે, એના પાવડરને જે ચૂર્ણ તૈયાર થયેલું છે એને ખાટી છાશ સાથે લેપ કરવાનો. ખાટી છાશ એટલે શું? જે આપણે રૂટીન છાશ બનાવતા હોઈએ તો એક કે બે દિવસ બહાર મૂકી રાખવાની, ફ્રીજમાં નહીં રાખવાની, ખાટી થવા દેવાનું, અને એ ખાટી થયેલી છાશની સાથે આ પાવડરનો લેપ કરવાનો. જેમ મુલતાની માટી સાથે તમે પેલું ગુલાબજળ કે મિક્સ કરીને લેપ કરો, એવી રીતે પ્રવાહી દ્રવ્ય તરીકે આ ખાટી બે દિવસની જૂની છાશ લેવાની અને એને આ પાવડરની સાથે મિશ્ર કરી લેપ કરવાનો, અડધો કલાક રાખી અને પછી ધોઈ નાખવાનો. નિયમિત કરો, બહુ જ સરસ રીતે 7-14 દિવસની વચ્ચે આ રોગની ઉપર વિજય પ્રાપ્ત કરાવે છે, ચોક્કસ કરાવે, બરાબર. મહત્વની વસ્તુ એ છે કે શાસ્ત્રકારોની કેટલી બધી સૂક્ષ્મ દ્રષ્ટિ હતી દરેક રોગને એનાલિસિસ કરવાનું અને એનું પરફેક્શન સાથે, અને કુદરતી ઔષધિ છે એટલે એવું નથી કે એક વખત લગાડ્યા પછી સતત લગાડ્યા કરશો તો ફરીથી રિપીટ થવાની શક્યતા પણ એમાં નથી રહેતી. જી બિલકુલ. તેથી રાજેશભાઈ, આપણને આવી રીતે જ્યારે પણ દાદર થતું હોય છે તો ઘણા લોકો કહે છે કે આવી રીતે ખાટા પદાર્થ, આપણે છાશની વાત કરી તેથી હું આ પ્રશ્ન કરી રહી છું કે ખાટા પદાર્થો છે અથવા તો લીંબુ જે છે તેનો ઉપયોગ આપણે ખોરાકમાં ઓછો કરવો જોઈએ, તો શા કારણે એવું કહેવાય છે એ વિશે પણ જણાવો. એ રક્તમાં રક્તની દુષ્ટિને કરે છે. આપણે જે કહ્યું કે રક્ત છે એ અશુદ્ધ થાય છે, તો એવા પદાર્થો એટલે સૌથી વધારે ચામડીના અને ખાસ કરીને વિશેષ કરીને દાદર માટે ખટાશ અને ખારાશ એ બે મોટા દુશ્મન છે. સાદી ભાષામાં સમજાવીએ તો ખટાશ એટલે શું? તો લીંબુ, ટામેટા, અથાણા, આંબલી આ બધી વસ્તુ, ઓરેન્જ ને બધું આવી જાય, પાઇનેપલ આવી જાય, ખાટા પદાર્થો, ફળો બધું અંદર આવી ગયું. સાથે ખારાશ એટલે વધારે પડતી ખારાશ જે છે એ પણ એને કૃમિને એટલે ભેજને, ભેજની અંદર એને પચપચાપણું રાખે, ક્લેજ રાખે, અને એટલે ફંગસ થવાની શક્યતા વધારે હોય. તો મીઠું જે છે ને એ કાચું મીઠું બંધ કરવાનું, જે લોકો દાદર થઈ હોય એને ખટાશને બંધ કરો 2-3 મહિના માટે, અને સાથે સાથે જે કંઈ કહી શકાય કે કાચું મીઠું નથી ખાવાનું. દાળ શાકમાં પકવાઈ ગયું હોય, રસોઈમાં જે બની ગયું છે એ કદાચ ચાલી જશે, પણ કાકડી કે સલાડ હોય અને એની ઉપર તમે ઉપર મીઠું ન ભભરાવો. છાશ કદાચ તમારે મોડી છાશ છે પીવી છે તો અંદર મીઠું ના નાખો, બરાબર છે. એટલે કાચું મીઠું ન ખાઓ, રસોઈમાં પાકી ગયેલું ચાલી જાય,
ખટાશ શક્ય બને ત્યાં સુધી બંધ કરો, કદાચ દાળ શાકમાં થોડો ટમેટાનો અસર આવે તો ચાલી જાય, પણ સલાડ તરીકે ટમેટા નહીં ખાવાના, સરબત તરીકે લીંબુ સરબત નહીં પીવાનું. 3-4 મહિના માટે ધ્યાન રાખો તો તરત દાદરમાંથી તમે રોગમાંથી બહાર આવી શકો. જી બિલકુલ રાજેશભાઈ, ત્યારે હજુ એક સવાલ હું આપને પૂછવા માટે ખૂબ જ ઈચ્છુક છું, જે આપણે ખાસ કરીને પંચકર્મમાં આપણે જોતા હોઈએ છે કે એ સારવાર પંચકર્મમાં બધા જ રોગોની આપણને સારવાર મળી જાય છે, તો દાદરમાં પંચકર્મ કઈ રીતે ઉપયોગી થાય છે તે વિશે જણાવશો? ચોક્કસ, એ દાદરના પંચકર્મની સાથે બીજો એક પણ ઉપાય, આપણે પુંવાળિયા વિશે વાત કરી ને એવી રીતે લીમડો પણ એમાં બહુ ઉપયોગી. એમાં લીમડાના પાંદડા એને ચટણી કરી અને એકદમ ઝીણી ચટણી કરીને એ દાદર ઉપર લગાડી હોય ને 1/2 કલાક રાખવાની છે, તો એ પણ ફંગસ ની આખી કોલોનીનો, આમ જેમ બુલડોઝર હોય ને એ પેલા મકાનને ફેરવી નાખે ને એવી રીતે ફંગસ ની કોલોનીનો પુંવાળીઓ અને લીમડાના પાંદડા, પણ વિશેષ કરીને પાંદડામાં એ ગુણ છે, તો એનો નાશ કરી દે છે અને એ ફૂગ જીવિત રહી શકતી નથી અને રોગને, આપણે મનુષ્ય માટે કહીએ તો એ રોગ મટે છે એનાથી. મહત્વની વસ્તુ એક પંચકર્મમાં જળો નામની એક પ્રાણી પેલું થાય છે, સમુદ્રમાં જળો હોય આટલી લગભગ એક આંગળી જેટલી હોય, જે નાની મોટી હોય શકે એ રીતે, એ જળોનો એક એવો ગુણ છે કે એનું જે ખોરાક જે છે ને એ અશુદ્ધ લોહી છે. હા, જેમ કૃમિ હોય તો આંતરડામાં રહેતા હોય અને મળ છે એ જ એનો ખોરાક છે, બરાબર છે, એવી રીતે જેમ ગરોળી છે તો મચ્છર જ એનો ખોરાક છે, એવી રીતે કુદરતે આ બધું દુનિયા ઘણી મોટી એવી બનાવી છે, તો એનો ખોરાક જ અશુદ્ધ લોહી છે. શુદ્ધ લોહી છે ને એ એને પચાવી ના શકે, પણ અશુદ્ધ લોહી હોય તો એના શરીરનું પોષણ કરે. એટલે એવું આયુર્વેદમાં લખ્યું છે અને બહુ જ સરસ છે કે જ્યાં દાદરના ચકામાં થયા હોય, નિષ્ણાત પંચકર્મો વૈદ હોય, તો એ જે ચકામાં જે છે ને એની ઉપર એ જળોને ચોંટાડવાની હોય, પણ એ એક્સપર્ટ નક્કી કરી શકે, કેમ કે સવિષ અને નિર્વિષ એટલે ઝેરી જળો અને બિનઝેરી જળો બંને પ્રકારની આવતી હોય, અને એના કેટલાક ચોક્કસ નિયમો હોય અને પંચકર્મના પ્રોટોકોલ હોય, તો પંચકર્મ વૈદ્ય પાસે જઈ અને જળો મુકાવો તો એ એટલા ભાગમાં સ્થાનિક જે કઈ દોષ છે અને અશુદ્ધ થયેલું લોહી છે એ અશુદ્ધ લોહીને ચૂસી લે, કેમ કે એને ભૂખ લાગી છે અને તમારે એને પોષણ આપવાનું છે, બરાબર. પણ તમારો ફાયદો શું થાય મનુષ્યને, કે એ અશુદ્ધ લોહી છે ને તત્કાલ ચૂસી લે, એટલે કલાકની અંદર તમને એમાંથી રાહત થવાની શરૂઆત થઈ જાય, એવું સરસ મજાનો આ પંચકર્મનો જલૌકા વચારણ તરીકે એને અવચારણ, જલૌકા એટલે જળો અને અવચારણ એટલે જલૌકા લગાડી અશુદ્ધ લોહીને બહાર કઢાવી નાખવું, એ સરસ મજાનો ઉપાય છે. અને પંચકર્મમાં બીજું વિરેચન કર્મ પણ આમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે, એટલે ઝાડા દ્વારા શરીરની શુદ્ધિ કરાવવા. જી બિલકુલ, આપણી સાથે આપણા નિયમ દર્શક મિત્ર રમેશભાઈ ચૌધરી જોડાયેલા છે. હેલો ધનીબેન, નમસ્કાર. ચૌધરી રમેશભાઈ જી, જણાવો રમેશભાઈ. હવે રાજેશનો ખૂબ ખૂબ આભાર કે એમનો કિંમતી સમય બગાડીને ખરેખર જે માર્ગદર્શન પૂરું પાડે છે એટલે ખૂબ ખૂબ આભાર. હવે મારા ભાણીએ ને લગભગ 5 મહિનાની થઈ છે, બરોબર, અને એને પાછળ જ ખાલી વાળ આવ્યા છે, આગળ બિલકુલ વાળ ઓસાયા છે, એનું કારણ શું હોય છે સાહેબ ને એ પૂછવા માંગુ છું. ઉંમર કેટલી કીધી? 5 મહિના. 5 મહિનાની છે અને વાળ આવતા નથી, બરાબર, માથાના ભાગે નથી આવ્યા. ના, એટલે પાછળ આવ્યા છે. હા, પણ સાહેબ આગળ કે ઓછા આવ્યા છે એમ એકદમ. ઓકે, તો હું તમને એક તેલ લગાડવાની ભલામણ કરું છું, આવી જશે, ચિંતા નહીં કરો. આ અમો વિડિયો રેકોર્ડિંગ કર દીધું એટલે બેબીન મિકી જી બિલકુલ અહીંથી ફોન કપાઈ છે આપણી વીમાસ. 5 મહિનાની બાળકી છે, એને વાળ હજી માથાના તાડવાના ભાગે નથી આવ્યા, પાછળના ભાગે આવેલા છે, એના માટે એમને આપણે ભૃંગામલક તેલ અને બ્રાહ્મી તેલ એ બંને મિશ્ર કરવાના છે અને માથા પર એ બાળકને લગાડવાનું છે. નિયમિત રીતે સારી રીતે તેલને જો સહેજ ગરમ કરી અને તાડવાના ભાગે લગાડવામાં આવશે તો ધીમે 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 ત્યાં વાળ આવી જશે. ભૃંગામલક તેલ અને બ્રાહ્મી તેલ આ બંને તેલ મિશ્ર કરી અને એને બાળકને લગાડવાના છે, અને કોઈ દવાની જરૂર નથી, ફક્ત આ એક જ માત્ર ઉપાય આપણે કરવાનો છે. જી બિલકુલ રાજેશભાઈ, આપણી પાસે સમયની અવધિ છે, ત્યારે આપણે કાર્યક્રમને અંત તરફ લઈ જવો પડશે. આજે આપણે ખૂબ જ સરસ રીતે આયુર્વેદિક જે માહિતી આપી તમામ દર્શક મિત્રોને, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો દર્શક મિત્રો, આજે આપણે માહિતી મેળવી કે દાદરમાં આપણે લીમડો જે છે અથવા તો કળંજ જે છે તેનું તેલ અને તેના જે સાબુ આજકાલ બજારમાં ઉપલબ્ધ છે, ખાસ કરીને રાજેશભાઈએ જે પ્રમાણે ઉલ્લેખ કર્યો, તે ખાદીમાંથી જો લેવામાં આવે તો તેની અસલી બનાવટ આપણને મળી રહેશે, તો તેનો ઉપયોગ કરીએ. જો આપણને પણ દાદર હોય તો ખારાશ અને ખટાશને લેવાનું ટાળીએ,
तो फरीथी आवाज एक नवा विषय साथे अने नवी रसप्रद वातो साथे तमने मळीशु। त्यां सुधी जोता रहो वी आर लाइव। नमस्कार। શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી। તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર શનિવાર બપોરે 2 કલાકે। ફોન કરો 6355858612 પર અને રહો સદા તંદુરસ્ત।